પ્રકરણ 4. દુર્ગાવતી. સામાન્ય રીતે સ્ત્રીઓની સામાન્ય છાપ અબળા તરીકે જાણીતી છે, અને તે વાત સાચી પણ છે. પણ અબળાઓમાં પણ કોઈ કોઈ પ્રબળા જ નહીં, મહાપ્રબળા થઈને બહાર આવતી હોય છે. ઇતિહાસમાં તે અમર થતી હોય છે. એમ કહેવું તેના કરતા તે ઇતિહાસને અમર કરી દેતી હોય છે તેમ કહેવું વધુ ઉચિત ગણાશે. આવી જ એક મહાન પ્રબળા સન્નારી મધ્યપ્રદેશના એક નાનકડા રાજ્યમાં પ્રગટી, જેને લોકો દુર્ગાવતી કહે છે. દુર્ગા સાચે જ દુર્ગા હતી. આવો તેના પવિત્ર જીવનમાં ડૂબકી લગાવીએ. મહારાજપુરનું રાજ્ય ત્યારે સિંહગઢથી છેક કનોડ સુધી ફેલાયેલું હતું. પરંતુ રજવાડાઓના પરસ્પરના વિદ્વેષ અને આક્રમણોના કારણે તે સીમિત થતાં થતાં એક નાનું રજવાડું થઈને રહ્યું. રાજ્ય નાનું હોવાથી, પેઢી નાની થવાથી કે મકાન નાનું થવાથી માણસો નાના નથી થઈ જતા. જે લોકો બાહ્ય સમૃદ્ધિના આધારે માનવને માપવાની ભૂલ કરે છે તે સાચા નથી હોતા. રાણા પ્રતાપ વૈભવશાળી મહેલમાં હોય કે અરવલ્લીના ડુંગરામાં રહેતા હોય, પ્રતાપ એ પ્રતાપ જ છે. શિવાજી મહારાજ પણ શિવનેરીના જીર્ણ કિલ્લામાં રહેતા હોય કે આલિશાન રાજમહેલમાં રહેતા હોય, શિવાજી શિવાજી જ છે. શ્રીરામ દશરથના મહેલમાં હોય કે પંચવટીની પર્ણકુટીમાં હોય, રામ એ રામ જ છે. બાહ્ય સમૃદ્ધિ સ્થાયી નથી હોતી, આવે અને જાય, પણ અંદરની જે સમૃદ્ધિ છે તે જ કાયમ છે. તેના આધારે જ માણસને મપાય. નાના રજવાડાના દરબારને એક નાનકડી દીકરી, તેનું નામ દુર્ગાવતી. દરબારને બહુ વહાલી, દીકરો ના હોય તો દીકરી ઉપર વહાલ ઢળે, વહાલમાં ભાગ પડાવે તેના પ્રત્યે ઈર્ષ્યા થાય. સંપત્તિના ભાગ કરતા પણ વહાલનો ભાગ વધુ ઈર્ષ્યા જગાવે છે. માના ખોળામાં બેસવા માટે બે બાળકોને ઝઘડતા જોજો. આ ખોળો મારો છે, તારો નથી, તેના એક ખૂણામાં પણ તને બેસવા નહીં દઉં. આવી વૃત્તિ વહાલની ઈર્ષ્યાખોરી બતાવે છે. તેથી ડાયા માણસો ઘણી પત્નીઓ નથી કરતા. ઘણી પત્નીઓ અંદરો અંદર લડી મરતી હોય છે પતિનું વહાલ પામવા માટે. મારા વહાલમાં કોઈ ભાગ ન પડાવે, આ પ્રબળ વૃત્તિથી સંગ્રામો મહાસંગ્રામો કલહો મહાકલહો રચાતા હોય છે. આ ઉપરથી વહાલની કિંમત સમજી શકાશે. વહાલ એ સૌથી મોટી સમૃદ્ધિ છે. વહાલ પામ્યા વિનાનું માણસ મહેલમાં આળોટતું હોય તો પણ દરિદ્ર છે, અને વહાલના મહાસમુદ્રમાં જબકોરા લેતું હોય તો ઝૂંપડામાં પણ તે મહાસમૃદ્ધ છે. દરબારને એક જ દીકરી, તે જ મારી ઉત્તરાધિકારી થશે, મારું રાજ્ય સંભાળશે, હું ધન્ય ધન્ય થઈ જઈશ. જે લોકો મોટી જવાબદારી ભર્યું જીવન જીવતા હોય તેમણે જવાબદારી સંભાળી શકે તેવું ઘડતર ઘડવું જોઈએ. જો તેમને મોજ શોખનો છૂટો દોર આપી દેવામાં આવે તો તે પિતૃહંતા અને રાજ્યહંતા પણ થઈ શકે છે. દરબારે દુર્ગાવતીને અસ્ત્ર શસ્ત્રની પૂરેપૂરી તાલીમ આપી, તેને ઘોડે સવારી શીખવાડી. તે સાહસી અને ખડતલ બને એટલા માટે દરબાર રોજ તેને શિકાર કરવા સાથે લઈ જતા. કોઈ હિંસક પ્રાણીનો શિકાર કરે તો ઇનામ આપતા. જે લોકોની સ્ત્રીઓ ઘરમાં જ પુરાઈ રહે છે, બહાર નીકળતી જ નથી, તે પોપલી ચરબીવાળી પેટાળ થઈ જતી હોય છે. તે છોકરા જણવાના કામમાં તો આવે છે, પણ તેમનાથી રાણી લક્ષ્મીબાઈ કે રાણી દુર્ગાવતી ન થવાય. દુર્ગાવતી ખડતલ, સાહસી, શૂરવીર અને તેજસ્વી થઈ ગઈ. આ પિતાનું ઘડતર હતું.
દરબારના રજવાડાની પાસે જ એક બીજું રજવાડું હતું. તેનું નામ ગઢમંડળ. તેનો રાજા દલપત શાહ હતો. તે જદુવંશી હતો. એકવાર શિકારના ક્ષેત્રમાં દલપત શાહ અને દુર્ગાવતી ભેગા થઈ ગયા. બંનેની આંખ મળી ગઈ, પ્રેમ થઈ ગયો. પ્રેમ પરણવા થાય, પરણવા વિનાનો પ્રેમ માત્ર ભોગ હોય. પ્રેમ અને ભોગ બંને વચ્ચેનો ભેદ સમજવો જોઈએ. ભોગવી લેવું અને પછી છોડી દેવું એ ભોગ છે. પ્રેમમાં છોડી દેવાની વાત જ ન હોય. જીવનભર જ નહીં, જન્મોજન્મ વળગી રહેવું એ જ પ્રેમ છે. દુર્ગાવતીના પિતાને ખ્યાલ આવી ગયો. તે ઉદાર સ્વભાવનો હતો. તેણે એકબીજાને સમજવા મળવાની છૂટ આપી. જોવા માત્રથી માણસને સમજી શકાતો નથી. તેને સમજવા થોડા સંપર્કની જરૂર હોય છે. બંને એકબીજાને મળ્યા. પરણવાનું નક્કી કર્યું. પુખ્ત વયના સંતાનોને એકબીજાને સમજવાની પસંદગીની થોડી છૂટ હોવી જોઈએ, પણ તે ત્યાં સુધી કે જેમાં તેમનું સ્વત્વ સચવાઈ રહે. સ્વત્વ ખોવાઈ જાય તેટલી હદે મળવાની છૂટ મેળવીને પછી પરણવાથી પણ છૂટ મેળવી લે તો તે પરણ્યા પહેલાના છૂટાછેડા કહેવાય. આવા છૂટાછેડા લેનારા પછી જીવનભર છૂટાછેડા જ લેતા રહેતા હોય છે. બંનેના લગ્ન નક્કી થયા, પણ દુર્ગાવતીના પરિવારમાં હાહાકાર થઈ ગયો. કારણ કે દલપત શાહ ઉતરતા કુળનો ક્ષત્રિય હતો. ભારતમાં માત્ર બે વર કન્યા જ નથી પરણતા, બે કુળો પરણે છે. જો કુળો મળતા ન આવે તો હાહાકાર થઈ જાય. તેમાં પણ કન્યાનું કુળ ઊંચું હોય અને વરનું કુળ નીચું હોય તો ભારે વિરોધ થાય. જે પ્રેમ સમાજમાન્ય નથી હોતો તે વિરોધ વિનાનો નથી હોતો. સમાજમાન્યતા અને ધર્મમાન્યતા કેટલીક વાર એક નથી હોતી. અહીં ધર્મમાન્યતા તો હતી પણ સમાજમાન્યતા ન હતી. પણ બંને પરવા કરી નહીં. બંને ગઢમંડળ જઈને લગ્ન કરી લીધા. દુર્ગાવતીના પિતાએ આશીર્વાદ આપ્યા. વિરોધીઓ વિરોધ કરતા જ રહ્યા. શુદ્ધ પ્રેમ પોતે જ પરાક્રમ છે. પરાક્રમી લોકો જ પ્રેમ કરી શકે છે. પરાક્રમ વિનાના પ્રેમ નહીં, માત્ર ભોગ જ કરી જાણે છે. તેમાં સ્થાયિત્વ અને એકત્વ નથી હોતા. પણ હજી લગ્ન જીવનને 4 વર્ષ પણ થયા ન હતા ત્યાં દલપત શાહનું અવસાન થઈ ગયું. દુર્ગાવતી વિધવા થઈ. ભર જુવાનીમાં વૈધવ્ય આવી પડ્યું. યુવાન વિધવા માટે સંસાર વૈતરણી જેવો થઈ જાય છે. તેનું જીવન કઠિન થઈ જાય છે. તેને બેતરફી માર સહેવો પડે છે. એક તો પરિવારજનો તેનો વારસો પડાવી લેવા કાવાદાવા સંઘર્ષ કરતા હોય છે, તો બીજી તરફ અતૃપ્ત કામ વાસના તેને બાળ્યા કરતી હોય છે. બધી વિધવાઓ આ વૈતરણીને હેમખેમ તરી શકતી નથી. જે તરી જાય છે તે ધન્ય છે. દુર્ગાવતીને એક પુત્ર હતો. તેનું નામ વીરનારાયણ. 3 વર્ષના વીરનારાયણને ગાદીએ બેસાડીને દુર્ગાવતી રાજ્ય કરવા લાગી. પણ પિતરાય ભાઈઓને આ વાત ગમી નહીં. રાજગાદી ઉપર પોતાનો હક છે તેવું માનીને બાજબહાદુર નામનો પિતરાય ગઢમંડળ ઉપર ચઢી આવ્યો. પતિના અકાળ મૃત્યુથી આઘાત પામેલી દુર્ગાવતી હતાશ થયા વિના પૂરી હિંમતથી પોતાનું લશ્કર લઈને સામે થઈ. તે પોતે જ સેનાપતિ બનીને ઘોડા ઉપર સૌથી આગળ વધી. ભીષણ સંગ્રામ થયો, પણ બાજબહાદુર દુર્ગાવતી આગળ ટકી ના શક્યો. તેને ભાગી જવું પડ્યું. વીર ભોગ્યા વસુંધરા વીરતાથી મેળવાય અને વીરતાથી સચવાય. માત્ર અહિંસાથી ભૂમિ મેળવાય નહીં અને કદાચ મેળવાય તો સચવાય નહીં. દુર્ગાવતીની ધાક બેસી ગઈ. ભાયા તો ચૂપ થઈ ગયા.
પરાક્રમથી શાંતિ આવે. માત્ર હાથ જોડવાથી શાંતિ ન આવે કે માત્ર યોગ કરવાથી પણ શાંતિ ન આવે. શત્રુઓનો સામનો કરીને ધાક બેસાડવી તે પણ મહાયોગ છે. તેથી માત્ર પોતાને જ નહીં પૂરી પ્રજાને શાંતિ મળે. દુર્ગાવતીએ વીર નારાયણને વીર બનવાના સંસ્કાર આપ્યા. વીરતા જન્મજાત હોય છે, પણ તેનું ઘડતર કર્યું હોય તો તે ખીલી ઉઠે છે. વીર નારાયણને ઘોડેસવારી, શસ્ત્ર સંચાલન, વ્યૂહ વગેરે શીખવાડવા માંડ્યું. આ ઘડતરના સંસ્કાર કહેવાય. જે લોકો પોતાના બાળકોને દેવ મંદિરોના આંટાફેરા કરવામાં જ ઘડતર પૂરું માની લે છે તે અધૂરા છે. તેથી બહુ તો તમે બગતડા કે બગતડીઓ પેદા કરી શકો, શિવાજી કે પ્રતાપ પેદા ન કરી શકો. બાળકોને વ્યાયામ, કુસ્તી, તરણ સ્પર્ધા, શસ્ત્ર શિક્ષા, ઘોડેસવારી વગેરે બધું જ શીખવાડવું જોઈએ. દુર્ગાવતીનો રાજવહીવટ ન્યાયપૂર્વકનો હોવાથી તથા પ્રજાની પૂરી સુરક્ષા હોવાથી લોકો સુખી થયા. દુર્ગાવતીએ પોતાના રાજ્યમાંથી વીણી વીણીને માથાભારે ગુંડા તત્વોનો સફાયો કરી નાખ્યો. પ્રજાને પીડનારા તત્વો ફફડી ઉઠ્યા. પ્રજાને શાંતિ થઈ. શાંતિ હોય ત્યાં ધંધા રોજગાર વધે. જ્યાં ધંધા રોજગાર ખીલે ત્યાં પ્રજા વધે. પ્રજા વધે તો રાજ્યનું મહેસૂલ વધે, સમૃદ્ધિ આવે. દુર્ગાવતીનું રાજ્ય સમૃદ્ધ થયું. આને રાજસુખ કહેવાય. સારો રાજા પ્રજાને સુખી કરે. પણ સમૃદ્ધિ કદી શત્રુઓ વિનાની નથી હોતી. જો મજબૂત બાવડા ન હોય તો દબંગ માણસો તમારી સમૃદ્ધિને રફે દફે કરતા વાર ન કરે. ભવિષ્યમાં યુદ્ધ થશે જ તેવું માનીને રાજાએ હંમેશા પૂરી તૈયારી રાખવી જોઈએ. દુર્ગાવતીએ પોતાની સેનાને મજબૂત બનાવી. તે સમયમાં તેણે પોતાની સેનામાં 1400 હાથીઓ જોડી દીધા. ગજસેના સૌથી બળવાન સેના ગણાતી. ત્યારે હાથીઓ ટેન્કની ગરજ સારતા. સૈન્યથી દુર્બળ રાષ્ટ્ર લાંબો સમય સુરક્ષિત ન રહી શકે. કદાચ રહે તો દયામણું થઈને રહે. પ્રચંડ શક્તિ જ સુરક્ષાનો મુખ્ય આધાર બનતી હોય છે. ત્યારે દિલ્હીની ગાદીએ અકબર રાજ કરતો હતો. અકબરની મહત્વાકાંક્ષા પૂરા ભારતના બાદશાહ થવાની હતી. તેથી તેણે એક પછી એક બધા રજવાડા વશમાં કર્યા હતા, અને તે પણ રાજપૂત રાજાઓને સાથીદાર બનાવી રાજપૂતોને હરાવતો હતો. માનસિંહ તેનો મુખ્ય સેનાપતિ હતો. અકબર જાતે પાગીએ જ યુદ્ધ કરવા જતો. ઔરંગઝેબનો મુખ્ય સેનાપતિ જયસિંહ હતો. જયસિંહ રજપૂતી સેના દ્વારા લડતો અને ઔરંગઝેબનો રાજવિસ્તાર કરી આપતો. શિવાજી અને ઔરંગઝેબ કદી આમને સામને લડ્યા નથી. જયસિંહ જેવા તેના સેનાપતિઓ લડ્યા છે. દુર્ગાવતીની પ્રસિદ્ધિ જાણીને અકબરે તેને ખંડિયા રાજા થવા પત્ર લખ્યો. પણ દુર્ગાવતી ખંડણી ભરવા તૈયાર ન થઈ. તેણે કહ્યું કે મારું રાજ્ય સાર્વભૌમ છે, હું કોઈની ખંડણી નહીં ભરું. અકબરે વિશાળ સેના દુર્ગાવતીને હરાવવા મોકલી. આ નક્કી જ હતું, તમે આધીન ન થાઓ તો યુદ્ધ કરો. દુર્ગાવતીને સમાચાર મળ્યા કે બાદશાહનું મોટું લશ્કર 10 મસ્તું આવી રહ્યું છે. દુર્ગાવતીના ગુપ્તચરો બહુ સતેજ હતા. ગુપ્તચરોએ દુર્ગાવતીને તૈયાર થવાનો સમય આપી દીધો. દુર્ગાવતી તૈયાર થઈ ગઈ. પણ યુદ્ધ લડવું અને જીતવું આ બંનેમાં ફરક છે. યુદ્ધ કરી અને લડી મરવું એ રાજપૂતની પ્રક્રિયા હતી. તેથી વીરતા અને પરાક્રમ તણખલાના ઢગલાની માફક ભડકો થઈને બુજાઈ જતા પરિણામ ન મળતું. યુદ્ધ પરાક્રમથી લડાય છે, પણ વિજય તો વ્યૂહથી જ થતો હોય છે. વ્યૂહ રચે તો જ સેનાપતિ કહેવાય. મોટાભાગના રાજપૂત રાજાઓ શત્રુને છેક કિલ્લા સુધી આવવા દેતા અને પછી યુદ્ધ કરતા. ભારે ખાના ખરાબી થતી.
છેવટે કેસરિયા કરીને પ્રાણ આપી દીધા. બીજી તરફ રાજપૂતાણીઓ જોહર કરીને પોતાનું શિયળ સાચવતી. છેલ્લા દિવસે પૂરા રાજવંશની સમાપ્તિ થઈ જતી. રોયલ બ્લડ સમાપ્ત થઈ જાય પછી રાજ્ય અનાથ થઈ જાય. શત્રુઓ સરળતાથી કબજો કરી લેતા. દુર્ગાવતીએ નક્કી કર્યું કે મોગલ સેનાને અહીં સુધી આવવા જ ન દેવી, તેને રસ્તામાં જ રોકવી, તેને એવી જગ્યાએ રોકવી જે તેને પ્રતિકૂળ હોય. યુદ્ધમાં યુદ્ધભૂમિનો નિશ્ચય મહત્વનો ભાગ ભજવતો હોય છે. કુશળ સેનાપતિ પોતાને અનુકૂળ અને શત્રુને પ્રતિકૂળ હોય તેવી ભૂમિને પ્રથમથી જ નક્કી કરી લેતો હોય છે. ગઢમંડળ રાજ્યની સીમા ઉપર પહાડીઓ હતી. દુર્ગાવતીએ આ પહાડીઓમાં જ મોગલ સેનાને રોકવા અને યુદ્ધ આપવાનો વ્યૂહ રચ્યો. જેવી મોગલ સેના પહાડના સાંકડા માર્ગમાં પ્રવેશી કે તરત જ દુર્ગાવતીની સેના તેના ઉપર તૂટી પડી. બંને તરફના સેંકડો માણસો મરાયા. વ્યૂહ સફળ રહ્યો. મોગલ સેના પાછી ભાગી. પણ રાજપૂત યુદ્ધમાં બે મોટા દોષો રહેતા. એક તો ભાગતી સેનાનો પીછો પકડી અને તેનો સદંતર નાશ ન કરાતો, ભાગનારને ભાગવા દેવાતો, અને બીજો દોષ, રાજા પોતે મોટા હાથી ઉપર બેસીને સૌથી આગળની હરોળમાં યુદ્ધ કરતો. મોગલ સેના ભાગી અને આગળ વિશ્રામ કરવા ઊભી રહી. તેના સેનાપતિએ સૌને સમજાવ્યા કે આવી રીતે ભાગીને બાદશાહને શું મોઢું બતાવશો. ગમે તેમ સમજાવીને સેનાને પાછી વાળી. આ બાજુ દુર્ગાવતીની સેના વિજય મનાવતી હતી. અણધારી મોગલ સેના આવી ગઈ. ફરી યુદ્ધ થયું. દુર્ગાવતી અને તેનો પુત્ર વીર નારાયણ ફરી યુદ્ધે ચઢ્યા. બંને મોટા હાથીઓ ઉપર સૌથી આગળ રહીને યુદ્ધ કરવા લાગ્યા. એવામાં ઓચિંતાનું એક તીર વીર નારાયણને વાગ્યું. તે હાથી ઉપરથી ઢળી પડ્યો. તેને વીર ગતિ પામતો જોઈને રાણીએ માત્ર એટલું જ કહ્યું, શાબાશ બેટા, તું ધન્ય થઈ ગયો. યુદ્ધના મેદાનમાં મરવું એ સૌથી મોટો સ્વર્ગ માર્ગ છે. આટલું કહીને તે પૂરા જોશથી યુદ્ધ કરવા લાગી. તે પુત્રના મૃત્યુથી પડી ભાંગી નહીં, પણ એવામાં બીજું તીર દુર્ગાવતીની આંખમાં ઊંડે સુધી પેસી ગયું. તેનો ચહેરો લોહી લુહાણ થઈ ગયો. મહાવતે હાથીને પાછો વાળવાની આજ્ઞા માગી. રાણીએ ના પાડી. કહ્યું કે આગળ વધારો અને મોગલ સેનાપતિની નજીક લઈ જાઓ. રણચંડી જેવી વિકરાળ લોહી લુહાણ રાણીને પોતાની તરફ આવતી જોઈને સેનાપતિ ગભરાયો. તેણે બધા સૈનિકોને ચારે તરફથી બાણ વર્ષા કરવા હુકમ કર્યો. રાણીનું શરીર ચાળણી જેવું થઈ ગયું, પણ તે પાછી ના વળી. તેણે જોયું કે હવે બાજી હાથમાં નથી. તેણે કમરમાંથી કટારી કાઢી અને હર હર મહાદેવની જય પોકારી પોતાના કાળજામાં ખોસી દીધી. રાણી પણ વીરગતિ પ્રાપ્ત કરી ગઈ. જીતેલું યુદ્ધ હારી જવાયું. જો ભાગતા મુગલ સૈન્યનો પીછો પકડ્યો હોત અને રાણી આગલી હરોળમાં નહીં પણ પાછળ રહીને સૈન્યનું સંચાલન કરતી હોત તો કદાચ આ હાર ન થાત. પણ જો અને તોનો હવે શો અર્થ? હા, હજી પણ ભૂલોમાંથી બોધપાઠ લેવો હોય તો લઈ શકાય. એક પ્રશ્ન થાય કે રાણીએ જાતે જ પોતાના પેટમાં કટારી કેમ ખોસી દીધી? મોગલ સેનાપતિની ઈચ્છા ગમે તે ભોગે તેને જીવતી પકડવાની હતી. જો રાણી જીવતી પકડાય તો તેના સ્ત્રી શરીરની ભારે દુર્ગતિ થાય તેવી પૂરેપૂરી સંભાવના હતી. રાણી મોગલ સેનાપતિની દાનત સમજતી હતી, તેથી પોતાના શરીરને દુર્ગતિથી બચાવવા તેણે પોતે જ પોતાની શહીદી વહોરી લીધી. આ પણ વીરતા જ કહેવાય. પોલીસમાં, સેનામાં કે બીજા મહત્વના ખાતાઓમાં કામ કરનારી સ્ત્રીઓએ હંમેશા સમજી લેવાનું કે તેમનું પનારું દુષ્ટો, ગુંડાઓ, દુર્જનો સાથે પડતું હોય છે. તે બધા સંત મહંત નથી હોતા. તેમણે પણ પોતાના શરીરની મર્યાદા સાચવવા હંમેશા કેડમાં કટારી રાખવી જોઈએ અને સમય આવે આત્મશહીદ થવાની હિંમત પણ કેળવવી જોઈએ. નહીં તો આવા ભયંકર ખાતાઓમાં નોકરી ન કરવી જોઈએ. રાણી દુર્ગાવતી
પોતાના 18 વર્ષના રાજકુમાર વીર નારાયણ સાથે સિંગોરગઢના કિલ્લા આગળ રણ મેદાનમાં શહીદ થઈ ગઈ. આપણે બંનેને વંદન કરીએ અને બોધપાઠ પણ લઈએ કે ભાગતા શત્રુનો પીછો પકડીને તેને નામશેષ કરીને જ ઝંપીએ. મહત્વના મુખ્ય માણસને યુદ્ધ કરવા આગળની હરોળમાં ન રખાય, તેનું રક્ષણ કરાય. તેનું મૃત્યુ થતાં જ સેના હારી જવાની. કહેવાની જરૂર નથી કે ગઢમંડળ રજવાડું અકબરના હાથમાં આવી ગયું.